शांति। 23/3/2023 આજના સતગુરુના મધુર મહાવાક્યોની અંદર આપણે બધાએ એ વરદાન પ્રાપ્ત કર્યું, સર્વ સંબંધ એક બાપ સાથે જોડી માયાને વિદાય આપવા વાળા સહજ યોગી ભવ। જ્યાં સંબંધ હોય છે ત્યાં યાદ સ્વતઃ સહજ થઈ જાય છે। સર્વ સંબંધી એક બાપને બનાવવા જ સહજ યોગી બનવું છે। સહજ યોગી બનવાથી માયાને સહજ વિદાય મળી જાય છે। જ્યારે માયા વિદાય લઈ લે છે ત્યારે બાપની બધાઈઓ ખૂબ આગળ વધારે છે, જે દરેક કદમમાં પરમાત્મ દુઆઓ, બ્રાહ્મણ પરિવારની દુઆઓ પ્રાપ્ત કરતા રહે છે, તે સહજ ઉડતા રહે છે। આજે બાબાએ સહજ યોગી બનવા માટે એની વિધિ બતાવી છે, એ છે સર્વ સંબંધ એક બાબાની સાથે જોડો। કારણ કે જ્યાં સંબંધ છે ત્યાં સ્નેહ છે, અને જ્યાં સ્નેહ છે ત્યાં યાદ નેચરલ છે। યાદ કરવી નથી પડતી, પણ ઓટોમેટિક એ વ્યક્તિની યાદ આવે છે। તો બાબા સાથે આપણે સર્વ સંબંધ જોડી લઈશું તો બાબાની યાદ સહજ થઈ જશે। તો સહજ યોગી બનવા માટે સર્વ સંબંધ બાબા સાથે જોડવાનો છે, અને એના માટે ખાસ આજે બાબાએ કીધું છે કે સહજ યોગી જ્યારે આપણે બની જઈએ છીએ ઓટોમેટિક આપણે માયાથી બચી જઈએ છીએ। માયા આપણાથી સહજ વિદાય લઈ લે છે, અને જ્યારે માયા વિદાય લઈ લે છે તો બાબાની બધાઈઓ આપણને પ્રાપ્ત થાય છે। બધાઈઓ એટલે દુઆઓ। તો બાબાની દુઆઓ જે આપણી સાથે હોય, બ્રાહ્મણ પરિવારની દુઆઓ જ્યારે આપણી સાથે હોય તો આપણે સહજ ઉડતા પંછી બની શકીએ છીએ, સહજ બાબાની યાદમાં ઉડી શકીએ છીએ। તો આજે બાબાએ આપણને સર્વ સંબંધોનો રસ બાબા સાથે લેવાનો એ વિધિ અપનાવવાની વાત કરી છે, અને એના આધારે સહજ યોગી બની શકીશ। તો આપણે ચેક કરીએ કે જે પણ મારા નિજી સંબંધો છે, નજીકના સંબંધો છે, માતા પિતા, ભાઈ બહેન, સખા, આ બધા સંબંધો જે છે એ મેં શું બાબાની એકની સાથે જોડ્યા છે? શું એક બાબા પાસેથી એ સર્વ સંબંધોનો રસ હું અનુભવ કરું છું? અને એ જો કરીશું તો બાબાની યાદ નેચરલ છે, સ્વતઃ છે, યાદ કરવી નહીં પડે, યાદ આવશે। યાદ ભૂલવા ઈચ્છવા છતાં પણ નહીં ભૂલી શકીએ, એટલી શક્તિશાળી યાદ છે। એટલે બાબાએ આજે માયાથી બચવાની વિધિ અને સહજ યોગી બનવાની વિધિ છે એ બતાવી છે કે સર્વ સંબંધ બાબા સાથે જોડો। તો આજે આખો દિવસમાં અલગ અલગ સંબંધોની અનુભૂતિ આપણે સહજ યોગી બનવા માટે બાબા સાથે કરીશું। ઓમ શાંતિ।